અમદાવાદ કોર્પોરેશન દ્વારા ખેડાના મહેમદાબાદ સુધી એમટીએસ બસો શરૂ કરવામાં આવી છે. આ બસ સેવાનો મહેમદાબાદ સિદ્ધિ વિનાયક દેવસ્થાનેથી લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવવામાં આવ્યો. આ પ્રસંગે મહેમદાબાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, અમદાવાદ ટ્રાન્સપોર્ટ સર્વિસ સમિતિના ચેરમેન ધર્મેશ દેસાઈ, સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિત તેમજ શહેરના આગેવાનો હાજર રહ્યા હતા. આ બસની ટિકિટ દર પણ મધ્યમ વર્ગને પરવડે તેવો રાખવામાં આવ્યો છે. અમદાવાદના મણિનગરથી ફક્ત 30 રૂપિયાની અંદર એમટીએસ મહેમદાબાદ ખાતે પહોંચાડશે. આ સાથે જ દર 40 મિનિટે બસ મણિનગર અને મહેમદાબાદથી મળી રહે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઘણી સખત મહેનત કર્યા બાદ કોર્પોરેશન તરફથી સહકાર મળ્યો અને આજે એમટીએસ બસ અહીંયા સિદ્ધિવિનાયક દેવસ્થાન સુધી આવી રહી છે. ત્યારબાદ ક્રમાનુસારે આ બસ ખાતરજ 4 રસ્તા ત્યારબાદ મહેમદાબાદ ગામમાં પણ જશે. આ બસ ચાલુ થવાથી દર્શનાર્થીઓને મોટો લાભ મળશે, સિનિયર સિટીઝનને મોટો લાભ મળશે અને દર્શનાર્થીઓ સામાન્ય ઇઝી રીતે 30 રૂપિયાની અંદર ફક્ત મણિનગરથી અહીંયા બસ લાવશે. આ બસ દિવસમાં દર 40 મિનિટે અહીંયાથી આવશે અને તરત જ ઉપડશે. એટલે સવારે મણિનગરથી પહેલી બસ 6:40 મિનિટે શરૂ થશે અને મંદિરેથી છેલ્લી બસ 8 વાગ્યાથી અહીંયાથી પ્રસ્થાન કરશે. આ રીતે કોર્પોરેશન અને એમના ચેરમેનશીનો ખૂબ ખૂબ આભાર અને દર્શનાર્થીઓને આજે સગવડ આપી એ બદલ મહેમદાબાદ ગામ, એમના આગેવાનો, ધારાસભ્યશ્રી અત્યારે ઉપસ્થિત છે એ સર્વેનો સિદ્ધિવિનાયક દેવસ્થાન તરફથી હું આભાર માનું છું. અમરેલીના રાજુલામાં સ્વામિનારાયણ નગરમાં રહેતા નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમાર બહારગામ જતા તેમના